ભાવનગરના આંગણે આપણે આવો સરસ એક હુંફાળો કાર્યક્રમ યોજી શક્યા છીએ એનો આનંદ છે. કાર્યક્રમની શરૂઆત કરતા હું ભવનના જ એક વિદ્યાર્થીને વિનંતી કરું, ભાઈ દીપકને હું દીપકભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત કરે. દીપક રાઠોડ.
મિત્રો, વિદ્યાર્થી મિત્રો નજર સામે છો એટલે થોડીક આ વાત કરવાનું મન થાય છે. આ સારા શબ્દો બધા જાણે છે, પણ એ સમય એવો હતો, એ ગાંધી યુગ. કેટલાય સાહિત્યકારોએ એ યુગમાં એટલું બધું ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે, પણ મેઘાણીનું કામ બધા કરતા જુદું એટલા માટે પડે અને વિશેષ એટલા માટે છે કે સંક્રાંતિ કાળ હતો સંસ્કૃતિ ભય. એટલા બધા આક્રમણો, રાજકીય આક્રમણો, સાંસ્કૃતિક આક્રમણો, એમાં જો મેઘાણીનો સમયસર એક ચોઘડિયું ન સચવાનું હોત તો કદાચ આપણે ઘણું બધું ગુમાવ્યું હોત. એક સ્ટીમ રોલર ફરતું હતું પશ્ચિમી સંસ્કૃતિનું, એ વખતે ધરતીમાં ધરબાયેલું આપણું અસલ સાહિત્ય, આપણા અસલ ગીતો, આપણી અસલ વાતો ને ખોટી 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 બહાર કાઢી. અને કોઈ પણ સમાજ, કોઈ પણ સમાજ તો ટકી શકે કે જો એની પાસે પ્રાણવાન ને બળવાન સંસ્કૃતિ હોય. હજાર હજાર વર્ષના આક્રમણો પછી, દમન પછી, અત્યાચાર પછી પણ આપણે ટકી શક્યા હોય તો આપણી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિની જાળવણીમાં મોટું પ્રદાન ગુજરાતની સંસ્કૃતિમાં તો જેવાચંદ મેઘાણી માટે, અને એ મેઘાણીને, એના સાહિત્યને, એમના કામને, એમના પ્રદાનને હંમેશા જાગતું રાખવાનું કામ કરે છે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર રાજકોટ. એટલે જોરદાર તાળીથી એમના આ પ્રદાન કરવા, કારણ કે સતત મેઘાણી વિશે, મેઘાણીના સાહિત્ય વિશે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અનેકવિધ પ્રવૃત્તિઓ, અને એમાં સૌરાષ્ટ્રના કુલગુરુ ભીમાણી સાહેબ અને કેન્દ્રના સંચાલક ચંદ્રાવડિયા સાહેબ, એમની સતત આ પ્રવૃત્તિ હું નજરે જોઈ, એનો સાક્ષી છું, એમની સાથે જ જોઈ. તો એ પ્રવૃત્તિમાં પામેલા મૃતદેહોનો ઢગલાઓ પીડ્યા છે, લોહી માણસના ખાંદના બચ્યા છે, લોહી માણસનો ગાળો થયો છે, ક્યાંક કોઈના હાથ કપાય, ક્યાં કોઈના પગ કપાય, ક્યાં કોઈના માથા ધડથી જુદા છે, કોઈ હાથીને ટેકે બેઠો છે, કોઈ ઘોડાને ટેકે બેઠો છે. આવું એક વિહામનો ભયાનક દ્રશ્ય છે. કેટલાક છેલ્લા ડચકે છે, છેલ્લા શ્વાસ ભર્યા છે વીરગતિને પામેલા યોદ્ધાઓ. એમાં સાંજ પડી એટલે એ સુરવીરોના પરિવારમાંથી પાણીની જારી લઈને એની પત્નીઓ, માતાઓ, બહેનો ટોળે ટોળા આવે છે. એ વખતે છેવાડો એક સૂતો છે, છેલ્લે ડચકે જીવ છે, એ ચિત્ર મેઘાણી આમાં ઉપસાયું છે. કેસુના સમુદ્રની પાળે
એક સાથીદાર જે બચી ગયો છે, થોડું ઘણું વાગ્યું છે, એ પણ કે ઉભો છે. આ મળતો જુવાન છેટેથી આવેલો છે, રાજેશન ગામને રેવા તીરનો વાસી, એકલો પોતે રહે છે. એ એના સાથીદારને ભેરુને ભલામણો કરે છે, તું ભાઈ એના ગામનો એના પંથકનો, કે તું ઘેરે જા ત્યારે મારી માને મારી બહેનને આટલો આટલો સંદેશો દેજે. માને ત્યાં ભેરવીમાં જ થાય છે. કાલિંગના સુખ કોઈને કરતો નથી.
નથી અઘરું નથી આવ્યું, મગર રાત રાણી હું કઈ શાસ્ત્રી ભણેલો નથી, મને રાતના નામ જ આવે, ગાતા નથી આવતા, પણ મેઘાણીએ કીધું કે આપ કાલીંગડામાં ગાતો એટલે હું કાલીંગડામાં ગાઉં છું. રક્ત ટપકતી સોસોણી સમરાંગણ થી કેસર વર્ણી સમર સે
Thank you.
લખ્યા જ કરું મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઉલટાવી પલટાવીને લખ્યા જ કરું લખ્યા જ કરું પણ સ્પષ્ટ નહીં કરી શકું હું જુદા જ દેશની વાણી બોલું છું એ વાણી એને સંભળાવી એ બોલ્યા હું જુદા જ દેશની વાણી બોલું છું તમે તે ન પણ સમજી શકો કઈ વાણી કઈ વાત છે કઈ સંભળાવી અંદરથી અંધારું થતું જાય છે ગોધૂલીનો વખત થઈ ગયો છે વગડામાંથી પશુઓ પાછા આવે છે એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે મંદિરમાં ઝાલર વાગવાથી હું પણ એકાદ બે માસમાં પાછો આવું છું ભરાઈને આવું છું જીવનની આ ગોધૂલીના ટાણે અંધકાર ને પ્રકાશની મારામારીના વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે હું રસ્તો નહીં ભૂલું હું રસ્તો નહીં ભૂલું એના સાદને હું ઓળખું છું હું બંધુહીન નથી હું બંધુહીન નથી એમ કહેવા દેજો વધુ છું લિખિત હું આવું છું ગુજરાતી સાહિત્યમાં કેટલાક અમર પત્રો છે એમાં આ પત્રમાં મેઘાણીની ઓળખાણ થાય છે અને પછી આવ્યા પછી 1924માં એમણે સંશોધનનું કામ ચાલુ કર્યું પાળિયારે ઉપરથી ધૂળ ઉખેડી એના લેખ વાંચ્યા કોઈ ગામડિયા અભણ માણસોને મનાવી મનાવીને ફોસલાવીને એની પાસેથી વાતો કટાવી એ લાજ મરજાતનો એ વખત બેનો દીકરીઓ અરે વાત ન થાય એમાં એની પાસે એનો માજણો વીર થઈને ભાઈ ગીતો ગભડાયેલા પોતે જે સર્જન કર્યું છે એનાથી વિશેષ એમનું જે પ્રદાન છે એ આ લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન છે વિવેચન છે આપણા સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો એમણે વિદેશના લોકસાહિત્ય સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો એટલે કે તારણીઓ કરી અને જે ગીતો ગાયા જે લખ્યા એ ગાણી પોતે બહુ સરસ હતા ને તો એમણે જે રઢિયાળી રાત નામના લોકગીતોના જે સંગ્રહ આપ્યા ચા લોકવાર્તાઓના સૌરાષ્ટ્રી દસ્તાર બારવટિયાની કથાઓના સોઠી બારવટિયા વ્રતકથાઓ કંકાવટી લગ્નગીતો ચુંદડી એના બે ભાગ આપ્યા અસંખ્ય પુસ્તકો આપ્યા 84 જેટલા પુસ્તકો તો મેં ભણેલા એ વખતે જ્યારે હું ભણતો ત્યારે પછી તો એમાંથી ઘણા બધા આવ્યા આવૃત્તિઓ આવી પણ એ જે ગીતો રઢિયાળી રાતના છે એમાંથી એક ગીત એ અતિ પ્રચલિત છે અને એ વખતની જે સામાજિક વ્યવસ્થા હતી એમાં બહેનો દીકરીઓને જે દુઃખ હતું કે પીડા હતી વેદના હતી તે આજે પણ એટલું સ્પર્શે છે એવું એ ગીત એ આપણા આજના કલાકાર હંસાબેન ગોહિલ એક અસલ સુર મહેન્દ્રભાઈ ભાવનગરના જ છે પણ ગાયકાઓ તો બહુ સરસ ચડિયાથી કોયલને એમ ટોકર મારે એવી હોય છે આપણે ત્યાં પણ અસલ જે ટવકો છે અસલ જે સુર છે લોકગીતનો એ આમની પાસે છે Oh,
દીકરીને પરો રે એવાજે વરસાદ જડી જે ગાજે ગગને મે હોલિયો રે વાજે વરસાદ જડી નદી પૂર ભૂભવિયા કલાકારો બેઠા હોય, રમઝટ બોલતી હોય, ગીતો આવતા હોય, ભજનો આવતા હોય, લોક સાહિત્યની વાતો આવતી હોય, હાસ્યરસ આવતો હોય, એ ફોર્મેટ છે 70 વર્ષથી વધારે જૂનો નથી. આમ તો 60 જ વર્ષ, 60 વર્ષ પહેલા આવા ડાયરાઓ હતા નહીં. પહેલા ડાયરા હતા ડેલી, ગામનો ચોરો હોય, ગામની ડેલી હોય, ફરથડીની, ઠગોઈ ઠાકોરની, નાનો દરાજદાર હોય એની ડેલી ડાયરો હોય. ગામના ઠીક ઠીક માણસો ત્યાં બેઠા હોય, વાતો અલગ અલગ નહીં થતી હોય. અને એ વખતે તો કોઈ વટે માર્ગું નીકળે, કોઈ ઘોડેસવાર નીકળે તો એ ડેલીએ આવે, ચોરે આવે, રામ રામ કરે, બેહેન અલગ અલગની વાતો કરે, સમાચાર આપે. એમાં કોઈ બારોટ આવે, કોઈ ચારણ આવે, એની પાછી લોક સાહિત્યની વાતો સાંભળે, છંદો સાંભળે, ગીતો સાંભળે, વાતો સાંભળે, કથાઓ સાંભળે. આ ડાયરા હતા. પછી લગ્ન પ્રસંગમાં ડાયરા ભરાતા પુરુષો, પછી નાતના ડાયરા થતા. પણ આ જે ડાયરો છે એ તો બિલકુલ નવતર ફોર્મેટ છે, આજકાલ નથી. એમાં વાતો લોક સાહિત્યની આવે, લોકગીતો આવે, ભજનો આવે, ત્યાં સુધી બરાબર છે. પણ એ સિવાયનો આવે તો એ ફોર્મેટને ડાયરો કહેવાય નહીં. પરંપરાની વાત આવતી હોય ત્યાં સુધી ડાયરો છે. તો એ જે આ હું જે કહેવા એ માગું છું, ડાયરા જ્યારથી શરૂ થયા, સૌથી પહેલો ડાયરો જ્યારે ડાયરો કહેવાય ને આ ફોર્મેટમાં, વિનોદભાઈ તો એ મનુભાઈ ગઢવી મુંબઈમાં કરેલો. પહેલો ડાયરો મુંબઈમાં જ હતો, સૌરાષ્ટ્રમાં નહીં. અને એ વખતે એના કલાકારો હતા કાનજી ભૂટા બારોટ, હેમુ ગઢવી, કનુ બારોટ, ઇસ્માઇલ વાલેરા, અને પછી આવ્યા દિવાળી ગઢવી. ત્યાંથી ડાયરા શરૂ થયા. અને હવે જે અત્યારે ડાયરાઓ થાય છે એનું ફોર્મેટ આપણું થોડું જુદું છે, બધું સરસ જ છે, પણ એ હું જે કહું છું એ નથી. આ તો જે ડાયરા જ્યારે શરૂ થયા 50-60 વર્ષ પહેલા, ત્યારથી જે ગીત ગવાતું આવ્યું છે એ આ કે શિવાજીને નીંદ ન આવે, માતા ચા
Oh,
મથુરાપુરથી આવો વ્રજ માતા અણરત રાધા અકડાણી આવો અષાઢ મહિના આવો શ્રાવણ હોય આવો પાત્ર હોય કરકણ મહિના બોલા ગાડા ઘર ઘર Thank you.
ગરબ પાગડ કરી આડ શિકોણ નું ભેલ જને કાકમ જોર બે ઉપર સફેદ નીમ પાગડ પાલવડ કરી આડ શિકોણ નું ભેલ જને હોલી વિજ કરે અજવાસ ન બેસા ચડે હોલી કોણ પયો ધર સંગર વિખરે લડકે ઘડી મોલ પરે મોર
ઓ રાજ મને લાગુ સતી નો રામ, ઓ રાજ મને લાગુ સતી નો રામ, ઓ રાજ મને
સાડી સાંજના